તો અમદાવાદમાં રબારી કોલોની પાસે કોંગ્રેસના બેનરોમાં તોડફોડ થઈ છે. અજાણ્યા ઇસમોએ બેનરમાં તોડફોડ કરી છે. કોંગ્રેસ દ્વારા ઝુંબેશ શરૂ કરાઈ હતી, જેમાં ટ્રાફિકના કડક કાયદાનો વિરોધ કરાયો હતો. બેનર્સમાં તોડફોડ થતા વિવાદ સર્જાયો છે. ડોક્ટર કનુ પટેલે પોલીસ ફરિયાદ અંગે તજવીજ હાથ ધરી છે. તો ડોક્ટર કનુ પટેલની હોસ્પિટલ સામે આ બેનર લાગ્યા હતા અને અજાણ્યા ઇસમોએ તેમાં તોડફોડ કરી છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે ડોક્ટર કનુ પટેલે પોલીસ ફરિયાદ અંગે તજવીજ શરૂ કરી છે, પરંતુ ટ્રાફિકના નિયમો કડક બનતા કોંગ્રેસ કેટલાય દિવસથી તેનો વિરોધ કરી રહી છે. તેવામાં એક ઝુંબેશ હાથ ધરી હતી કે આ ટ્રાફિકના કડક નિયમોને નાબૂદ કરવામાં આવે અને લોકોને જે રીતે અત્યારે કડક અમલ કરવો પડે છે નિયમોનો, તે ન કરવો પડે તે રીતની એક ઝુંબેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરાઈ છે. પરંતુ આજે અમદાવાદ રબારી કોલોની ખાતે આ રીતના દ્રશ્યો જોવા મળ્યા, જેમાં કોંગ્રેસના બેનરોને ફાડી નાખવામાં આવ્યા છે, તોડફોડ કરવામાં આવી છે, તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ આ તોડફોડ કરી છે તેવું પણ સામે આવ્યું છે. ત્યારે ડોક્ટર કનુ પટેલે પોલીસ ફરિયાદ માટેની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે અને ડોક્ટર કનુ પટેલની હોસ્પિટલ સામે આ બેનર્સ લાગ્યા હતા તેની સામે અત્યારે હવે વિવાદ પણ સર્જાયો છે. ટીવી9 સંવાદદાતા અજીતસિંહ આ વિશે વધુ વાત કરી રહ્યા છે. જી અજીતસિંહ, આજે જે પ્રમાણે શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેરની અંદર ઠેરઠેર જે નવો કાયદો આવ્યો છે, ખાસ કરીને સફરતોડ જે પ્રમાણે દંડ નાખે છે પ્રજા ઉપર, જે વાહન ચાલકો ઉપર, એના સંદર્ભે શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર શહેરની અંદર એક શહેર ઝુંબેશનો જે કાર્યક્રમ રાખ્યો હતો, એની અંદર જાફરવાડી સાંસદ રામોલ નજીક જે ડોક્ટર કરુણભાઈ પટેલ છે એની જે હોસ્પિટલની બહાર એમને પોતે મોટા બેનરો લગાવ્યા હતા, જે સવારે 8-1 વાગ્યાની અર્થે 8-10 જેવા લોકો હતા એ તત્વો ત્યાં આવી અને સમગ્ર જે એમના જે બેનરો હતા એને તોડી નાખવામાં આવી, જે સહી ઝુંબેશ માટેનો જે પ્રોગ્રામ હતો એ અટકાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર સંદર્ભે કરુણભાઈ પટેલ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં 100 નંબર પર જાણ કરવામાં આવી હતી. પોલીસ આવ્યા એ પહેલા જ આજે જે બેનર હતા એ અસામાજિક સ્થાનિક તત્વો દ્વારા તોડી અને એ અહીંયાથી ફરાર થઈ ગયા હતા. જે કનુ પટેલ છે સ્થાનિક કોંગ્રેસમાં કાર્યકર હોવાનું એમના તરફથી જણાવવામાં આવ્યું છે અને એમને જે સ્થાનિક જે પક્ષા જે બીજા જે લોકો છે એની સાથે સીધે સીધો આક્ષેપ લગાવ્યો છે અને સમગ્ર ઘટનાને લઈ અને રામોલ પોલીસે અત્યારે તજવીજ હાથ ધરી છે. કનુભાઈની જે ફરિયાદ છે એના આધારે રામોલ પોલીસે જે બેનર તોડી નાખતા જે વ્યક્તિઓ હતા એની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. બિલકુલ અજીતસિંહ, અત્યારે આ દ્રશ્યો દર્શકો જોઈ રહ્યા છે ત્યારે આ બાબતને લઈને હવે વિવાદ વકરી પણ શકે છે, કારણ કે એક તરફ જે કેન્દ્ર સરકાર દ્વારા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેનો કડક હાથે અમલ થઈ રહ્યો છે, બીજી તરફ કોંગ્રેસ સતત આને લઈને અભિયાન ચલાવી રહ્યું છે. હજી ચોક્કસ જે પ્રમાણે આ નવા જે વાહન જે કાયદા આવે છે, ખાસ કરીને હેલ્મેટ થી લઈ અને પીયુસી થી લઈ અને જેમાં દરેકમાં જે ભાવ વધારો નાખવામાં આવ્યો છે એના લઈને પબ્લિકમાં ક્યાંક અસર થશે, સાથે સાથે કોંગ્રેસે આ જે સમગ્ર જે મામલો છે એમાં પ્રજાને પડખે રહેવાનું નક્કી કર્યું છે અને વહેલી સવારથી જે ઠેર ઝુંબેશનો કાર્યક્રમ ધર્યો છે. એટલે સ્થાનિક જે લોકલ જે જનતા છે એની પડખે પ્રથમવાર કોંગ્રેસ ઉભી રહી છે અને લોકોનું પણ ક્યાંક સમર્થન મળી ગયું છે એને લઈને હવે કોંગ્રેસે આ ટ્રાફિક જે નિયમોનો છે એને વિવિધ રીતે વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે અને ઠેર ઠેર આ જે પ્રદર્શન અત્યારે ચાલી પણ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે જે રબારી કોલોની છે ત્યાં પણ મોટો થઈ ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યાં જેટલા પણ વાહન ચાલકો હતા એ લોકો ત્યાંથી જોડાવા માટે આભાર. તો બેનર